हेलो नमस्ते વિદ્યાર્થી મિત્રો, હું જામારસના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વર્ષની આસપાસ જેમાં આપણે પાઠ 19 મો સમજી રહ્યા છીએ, બરાબર. પાઠનું નામ છે 20 કહે ખેડૂતની કહાની અથવા વાર્તા. તો આ પાઠમાં આપણે આ છેલ્લો લેક્ચર છે, તો આની પહેલા આપણે ખાલી જગ્યા પ્રશ્ન જવાબ જોડકા અને બધું છે એ સમજી ગયા છીએ, અને હવે જે આ પ્રશ્ન આવ્યા છે એ સમજી અને તમારે અહીંયા સુધી બાકી બુકમાં કમ્પ્લીટ કરી લેવાનું છે. તો એમાં બેનો પ્રશ્ન છે કે ઘઉં અને બાજરીમાં કઈ કઈ વાનગીઓ બનાવી શકાય તે જણાવો, બરાબર. ઘઉં અને બાજરી, તો પેલા આપણે ઘઉં માંથી જોઈએ છે કે ઘઉં માંથી રોટલી, તમને બધાને ખબર જ છે કે ઘઉં માંથી કઈ કઈ વસ્તુ બને છે, તો કે રોટલી, ભાખરી, પૂરી, શીરો, લાસી, લાડવા અને બીજી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે બનાવીને ખાઈએ છીએ, બરાબર. એવી વાનગીઓ બનાવી શકાય છે. તો પછી હવે બાજરામાંથી બાજરાના રોટલાથી શું બનાવી શકાય છે, તો કે જ્યારે બાજરીમાંથી રોટલા, ભેગડા, કુલેજ કે કુલેજના લાડવા બનાવી શકાય છે. જે આપણે સાતમ આઠમ હોય ત્યારે સાતમના દિવસે જે આપણે કુલેજ બનાવીએ છીએ ને, એ કુલેજ અથવા તો એના લાડવા પણ બનાવી શકીએ છીએ. એમાં ટેકનોલોજી શબ્દનો અર્થ આપણે ફક્ત મોટા મશીનો કે યંત્ર પૂરતો સીમિત સમજીએ છીએ. હવે ટેકનોલોજી કે એટલે આપણને શું વિચાર આવે, સૌથી પહેલા આપણને ટેકનોલોજી એટલે કઈ પણ વસ્તુ છે. હવે ખેતીમાં છે તો કે હળ માંથી અત્યારે ટ્રેક્ટર આવ્યું છે, એ શું થયું, તો કે ટેકનોલોજી થઈ. પણ આપણે મશીન પૂરતો સીમિત રાખવાનું નથી, એટલે આમાં આપણને એવું કહેવા માંગે છે કે ટેકનોલોજી એટલે કે મશીન કે મોટા યંત્ર પૂરતો સીમિત નથી. પ્રક્રિયા કે રીત પણ ટેકનોલોજી છે, જેના માટે આપણે તકનીક અથવા તો ટેકનિક શબ્દનો પ્રયોગ કરીએ છીએ. તો આપણે કઈ પણ વસ્તુ કરવી હોય તો આપણે એમ કહીએ કે ઉભા રહી હું તમને એક વાત કહું અથવા તો એક આઈડિયો આપો અથવા એક યુક્તિ જણાવો, બરાબર. અથવા તો એક ટેકનિક તમને કહું કે આ રીતે તમે કરશો તો આ વસ્તુ આમ થશે, એને શું કહેવાય છે, ટેકનિક. તો ટેકનિક છે એ પણ એક ટેકનોલોજી છે, એટલે આપણે એ સમજવા માંગીએ છીએ કે જે ટેકનિક આપણે જે આપણે ટેકનિક કહીએ અથવા યુક્તિ કહીએ કે કઈ આઈડિયો કહીએ તો એ શું છે, ટેકનોલોજી છે. અને ટેકનિક શબ્દનો પ્રયોગ કરીએ છીએ આમ ટેકનોલોજી એટલે કે તકનીક. ઉદાહરણ તરીકે લોટમાંથી કણક બાંધવી કે લોટને ઘૂંટવો તે ટેકનિક છે. એટલે કે જો ઉદાહરણ આપણે આપ્યું છે, આપણે જે ઘઉં હોય છે ઘઉંમાંથી આપણે એને દળાવીને લોટ બનાવીએ છીએ ઘઉં, અને એ લોટનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, તો જો આપણે રોટલીનો લોટ બાંધીએ તો એકદમ સરસ મજાનો ઢીલો લોટ બાંધીએ છીએ, અને ભાખરી બનાવી હોય તો આપણે સેજ પઠણ લોટ બાંધીએ છીએ. એટલે કણક એટલે કે કણક બાંધીએ એટલે કે સેજ પઠણ લોટ બાંધીએ છીએ. ઘૂંટવો એટલે કે એકદમ સરસ ઘૂંટીને પાપડો બનાવીએ છીએ, બરાબર. લગાવીને મૂકું છું, અને અમુક લોકો શું કરે છે તો કે લીમડાના પાનનો
એની ગોળીઓ બનાવી અને મોટા કચેથી કરીને એમાં કોઈ પણ જાતના જીવજંતુઓ છે એ ના કરી શકે, અથવા તો જીવજંતુઓ છે એ અનાજનો બગાડ ન કરી શકે. પણ અત્યારે શું કરે છે કે તેમાં લીમડાના પાંદડા કે પાનાની બનાવેલી ગોળી મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે આ પાઠ છે એ કમ્પ્લીટ થઈ છે. આજના હોમવર્કમાં તમારે આ ચાર પ્રશ્નોના જવાબ છે કે તમારે એક વખત રફ બુકમાં અને એક વખત પાકી બુકમાં લખવાના છે. થેન્ક યુ.